મિત્રો કેમ છો બધા મજામાં આજે આપણે ભણીશું વિજ્ઞાન ધોરણ દસનું ધોરણ દસ ના વિજ્ઞાનમાં આપણે બે ભાષા યુઝ કરીશું એક હશે ગુજરાતી અને એક હશે ઇંગ્લિશ મતલબ આપણું જે લેક્ચર રેકોર્ડ થશે જે લેક્ચર તમને મળશે એ ગુજલીશ ભાષામાં છે ગુજલીશ મતલબ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મિક્સ કેમ કે ઘણા બધા સ્ટુડન્ટ એવા છે જે ઇંગ્લિશ મીડિયમના છે અને ઘણા બધા ગુજરાતી મીડિયમના છે તો બંનેને સમજવામાં મદદરૂપ થાય એટલે ફર્સ્ટ આપણે આજે સમજીશું કે પરીક્ષામાં દરેક કેટલા છે તમે આ ગમે તેવી તૈયારી કરો કે ગમે તેવું પ્રિપેરેશન કરશો તો તમને જે ધાર્યા માર્ક્સ છે એ નહીં મળે એના કરતા આપણે શું કરીએ પહેલા સમજીએ કે દસમાનું વિજ્ઞાન છે કઈ રીતે તૈયાર કરાય તો ફર્સ્ટ તો જે સાયન્સ છે એના ત્રણ ભાગ છે દસમાના પહેલું ભાગ છે રાસાયણિક વિજ્ઞાન જેને આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં કેમેસ્ટ્રી જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ બાયોલોજી અને જે પાછળના ચેપ્ટરો આપ્યા છે જે છે ભૌતિક વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન જેને આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં ફિઝિક્સ ઠીક છે ત્રણ ભાગમાં ચેપ્ટરો વહેંચેલા છે હવે કેમેસ્ટ્રીમાં કયા કયા ચેપ્ટર છે તો પહેલું બીજું ત્રીજું ઠીક છે ચોથું બાયોલોજીમાં કયા કયા ચેપ્ટર છે તો પાંચમું છઠ્ઠું સાતમું આઠમું ઓકે અને ફિઝિક્સમાં કયા કયા છે નવ દસ ઓકે અગિયાર બાર ઠીક છે એ છે પર્યાવરણ એટલે એન્વાયરમેન્ટનું છે જેની અંદર બધું પર્યાવરણ પર્યાવરણ વિજ્ઞાન કહેવાય એના વિશે છે દરેકના માર્ક્સ કેટલા છે બોર્ડની અંદર એ ઠીક છે તો જનરલ ગુણ સાથે આપણે ગણીશું કે મેન જે છે જનરલ વિકલ્પ વગર આ પાંચ માર્ક્સનું છે અને જનરલ ગુણ સાથે બી કેટલાનું છે પાંચ બીજું જે ચેપ્ટર છે સાત માર્કસ નું છે અને ટોટલ દસ ઠીક છે સેમ પછી ત્રીજું ચેપ્ટર સાત માર્કસ નું પણ જનરલ ગુણ સાથે દસ માર્ક્સ સેમ ચોથું ચેપ્ટર જે છે એ છ માર્કસ નું છે અને જનરલ ગુણ સાથે બી છ માર્કસ ના છે બરાબર જે વિજ્ઞાનમાં કેવી રીતે છે તો જનરલ ગુણ વગર આઠ છે અને જનરલ ગુણની સાથે ચૌદ માર્કસ નું છે પછી જે છઠ્ઠું ચેપ્ટર છે જનરલ ગુણ સાથે અને એના વગર છ નું છે સાતમું ચેપ્ટર છે જનરલ ગુણ વગર અને જે ચેપ્ટર છે છે એટલે એના ઉપર બહુ એ નહીં નવમું જે ચેપ્ટર છે એ કેમનું છે નવમું ચેપ્ટર જનરલ ગુણ સાથે અને એના વગર બી આઠ માર્કસ નું જ છે તો માનવ આંખ દસમું ચેપ્ટર પાંચ માર્ક્સ નું છે પણ જનરલ ગુણની સાથે નવ માર્ક્સ નું છે અગિયારમું ચેપ્ટર આઠ માર્ક્સ નું છે પણ જનરલ ગુણની સાથે સોરી દસ માર્ક્સ છે અને અને છે આઠમું ચેપ્ટર બારમું ચેપ્ટર જે છે તમારું પાંચ માર્ક્સ છે અને જનરલ ગુણ ની સાથે આઠ માર્ક્સ છે ઓકે અને તેરમું જે ચેપ્ટર છે એ છ માર્ક્સનું છે જનરલ ગુણ વગર અને જનરલ ગુણની સાથે છે ટોટલ દસ માર્ક્સ તો પેલા સમજવાનું કે કયા ચેપ્ટરના માર્ક્સ વધારે છે એ પ્રમાણે તમારે પ્રિપેરેશન કરવાનું ઓકે તો આજે આપણે ફર્સ્ટ ચેપ્ટર વિશે ભણીશું જેનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ ઓકે તો ચેપ્ટરનું નામ શું છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ કેમિકલ રિએક્શન એન્ડ હવે રાસાયણિક પ્રક્રિયાઓ છે શું એ આપણે સમજવાનું કે આપણે રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ કઈ કઈ છે ઠીક છે તો રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ કે ડેલી લાઈફમાં આપણે કઈ કેમિકલ જે રિએક્શન છે આપણે જોઈએ છે તો ફર્સ્ટ શું છે આપણે સામાન્ય રીતે આપણે કઈ વસ્તુઓ જોઈએ છે તો પેલું ઉનાળામાં શું થાય છે દૂધ જે છે ઓરડાના તાપમાને આપણે શું કરીએ ઓડાના તાપમાને ખુલ્લું મૂકીએ બરાબર ખુલ્લું રાખતા શું થાય છે બગડી જાય છે પેલું આ ઓકે તો ઉનાળામાં આપણે અગર દૂધને ઓડાના તાપમાને મૂકીએ છીએ તો શું થાય છે બગડી જાય છે આપણે નોર્મલ ભાષામાં કહીએ છીએ કે દૂધ ફાટી ગયું દ્રાક્ષનું નું આથવણ થાય છે દ્રાક્ષ જે છે અગર રાખી મૂકો તો સડી જાય છે આ બી એક રાસાયણિક પ્રક્રિયા છે આપણા ઘરે રસોડામાં કિચનમાં ખોરાક બનાવીએ છે બરાબર તો ખોરાકનું રાંધવું એ પણ રાસાયણિક પ્રક્રિયા છે આપણે ખોરાક ખાધો અને પછી એ ખોરાક શું થઈ ગયું પચી ગયું તે પણ શાનું ઉદાહરણ છે એક રાસાયણિક પ્રક્રિયાનું જ ઉદાહરણ છે આપણે શ્વાસ લઈએ છે એટલે એક શ્વાસ એક વાયુ આપણા અંદર જાય છે અને બીજો બહાર આવે છે ઓક્સિજન લઈએ છીએ કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે છે આ પણ એક પ્રકારની શું છે રાસાયણિક પ્રક્રિયા છે જે રોજિંદા જીવનમાં આપણે જોઈએ છે તો આ તમામ પ્રક્રિયાઓ જેટલી પણ આપણે જોઈએ એમાં એ શરૂઆતમાં જે હતું બરાબર પદાર્થ એની પ્રકૃતિ આખી બદલાઈ ગઈ એનું જે છે ચેન્જ થઈ ઓકે તો એમાં કંઈક ને કંઈક ઓળખમાં ચેન્જીસ આયા પરિવર્તન આવ્યા તો આપણે આને કહીશું કે કેમિકલ રિએક્શન છે રાસાયણિક પ્રક્રિયા થઈ એવું કહેવાય અને બીજી ભાષામાં જો સમજીએ તો શું થાય કોઈ પણ પદાર્થ છે એના ઉપર રાસાયણિક પ્રક્રિયા થઈ ક્યારે કહેવાય જ્યારે એના ભૌતિક અવસ્થામાં ફેરફાર થાય એની ભૌતિક અવસ્થા બદલાય રાસાયણિક અવસ્થા બદલાય રાસાયણિક રીતે ફેરફાર થાય ત્યારે આપણે કહી શકીએ કે એની ઉપર કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે કાં તો આ રાસાયણિક પ્રક્રિયા છે એક્ઝામમાં પૂછે છે કે તમારા રોજિંદા જીવનમાં બનતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો તમે આ રીતે લખી શકો છો ઓકે ઓકે તો ક્વેશ્ચન છે છે કે રાસાયણિક પ્રક્રિયા થઈ પરથી તમે નક્કી કરી શકો ઉદાહરણ આપી સમજાવો અને બીજો પ્રશ્ન એવું બી બની શકે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફાર જોવા મળે છે જો આ ત્રણે ત્રણ પ્રવૃત્તિ ઓલરેડી તમારા બુકમાં આપેલી છે પહેલી જ પ્રવૃત્તિ પહેલા પેજ પર છે મેગ્નેશિયમ ની પટ્ટી જે છે બરાબર તમે હવામાં સળગાઈ તો તે જગારા મારતી સફેદ જ્યોત થી સળગે છે અને પછી શું થાય છે સફેદ પાવડર માં પરિવર્તન પામે છે તમે એક રકાબી જેવા સાધન ની અંદર કલેક્ટ કરો છો અને મેળવો છો પાછળના પેજ પર છે એક કોનિકલ ફ્લાસ્ક માં દાણાદાર ઝિંક ની સાથે તમે શું નાખ્યું છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ બરાબર કાં તો મંદ સલ્ફ્યુરિક એસિડ નાખો છો ત્યારે શું થાય છે ત્યાં હાઇડ્રોજન વાયુ બને છે બરાબર અને ફ્લાસ્ક કેવું થાય છે પ્રક્રિયાના અંતે ગરમ થાય છે આફ્ટર બરાબર એક્સપેરિમેન્ટ તમે જો એને ટચ કરશો ફ્લાસ્કને સાધનને તો તમને ગરમ મહેસૂસ થશે થોડું થર્ડ આપણી જે પ્રવૃત્તિ છે એ છે એક કસનડીની અંદર લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોરાઈડ બેને મિક્સ કરવાના બે ને ત્યારે શું થાય છે પીળા રંગમાં પરિવર્તન પામે છે અહીંયા રંગ પરિવર્તન થયું અહીંયા વાયુ ઉત્પન્ન થયો અહીંયા શું થયું જગારા મારતું બરાબર એક વાયુ ઉત્પન્ન થયું બીજું એનું અવસ્થા બદલાઈ તો આ ત્રણે ત્રણ પ્રવૃત્તિ કઈક બતાવે છે આ ત્રણ પ્રવૃત્તિનું આપણે અવલોકન કરી તો શું નક્કી થયું એની અંદરથી કે પદાર્થની જે અવસ્થા છે એમાં ફેરફાર થાય છે પરિવર્તન થાય છે રંગ પરિવર્તન થાય છે વાયુ ઉત્સર્જન થાય છે વાયુ બને છે અને તાપમાનમાં બી પરિવર્તન થાય છે તો આ જે જે ચેન્જીસ આયા બરાબર એને કહેવાય એના આધારે કે આપણે રાસાયણિક પ્રક્રિયા થઈ છે તમે જયારે એક્ઝામમાં પૂછે આ એક્ઝામમાં આવે છે હું તમને પ્રશ્ન પ્રમાણે જ કરાવતું જઈશ તો એ તમારે લખી લેવાનું અને આખો વિડીયો જોવાનું રાખો કેમ કે હું જે સમજાવું છું એ બી તમારે સમજવું જરૂરી છે ખાલી તમે એ વિડિયો સ્ટોપ કરીને લખી લેશો તો પરીક્ષામાં ભૂલી જશો એટલે હંમેશા વિડીયો સાંભળો અને લખો બરાબર જ્યાં એવું લાગે કે પોઈન્ટ્સ લખવા જેવું છે તો લખી લેવાનું કે આ ક્વેશ્ચન જ છે તમને તમારી દિવાળીની એક્ઝામમાં બોર્ડની એક્ઝામમાં પ્રિલિમમાં દેખાશે જ ઓકે અને જો ના ખબર પડે તો વિડીયોની કોમેન્ટ્સ જરૂર કરજો કે આ પોઈન્ટ અમને નહીં સમજ પડે તો ફરીથી હું એક્સપ્લેન કરી દઈશ થેન્ક યુ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે રાસાયણિક સમીકરણ કેમનું બનાવવામાં આવે છે રાસાયણિક સમીકરણ એટલે શું અને કેવી રીતે ઇઝીલી બનાવી શકાય એકદમ સાદી અને સરળ મે મેથડથી તમને શીખવાડીશ તો આ વિડીયો જરૂરથી લાઈક કરજો તમને ગમે તો અને જેને જરૂર લાગે એ ત્યાં સુધી પહોંચાડજો શેર કરજો જેમ બને એમ જે લોકોને વિજ્ઞાન ભારે લાગે છે એના માટે ખાસ છે કે લોકો આ ચેનલને ફોલો કરે સબસ્ક્રાઈબ કરે અને આરામથી હું તમને આખું દિવાળી પહેલાં આખી બુક તમારી કમ્પ્લીટ કરાવી દઈશ પછી આપણે મેથ્સ પણ લઈશું ઓકે એસએસ ઇંગ્લિશ બધું આપણે ઓનલાઈન તમને પ્રોવાઈડ કરીશું તો જોડાયેલા રહેજો થેન્ક યુ